બેંક બહારથી અપહરણ અને લૂંટ તરકટ નીકળ્યું. દુબઈથી આવેલા રૂપિયા મેળવવા માટે મિત્રે પ્લાન ઘડ્યો. સીસીટીવી અને પ્રૂફ માટે બનાવેલા વિડીયોથી ઘરસ્ફોટ. સુરતમાં કાપોદ્રા જલારામ ફર્નિચર પાસે આવેલી SBI બેંકમાંથી 4.5 લાખ ઉપાડીને નીકળેલા વેડ રોડના યુવકનું બેંક બહારથી જ થોડે દિવસે મોપેડ ઉપર આવેલા 3 શખ્સો દ્વારા અપહરણની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. આખી રાત ચાલેલા ઓપરેશન વચ્ચે પોલીસે અપહરણમાં સામેલ ત્રણેયને દબોચી લીધા નો મોટો ખુલાસો થયો હતો. આરોપીઓએ તેને રોકડ સાથે કામરેજ છોડિયાનું રિટર્ન કર્યું હતું. યુવકના એકાઉન્ટમાં દુબઈથી 10 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને તેમાંથી 4.5 લાખ રૂપિયા ઉપાડી આપવાનો હવાલો લેનારે પોતાનું અપહરણનું તરકટ રચ્યાનું સામે આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે અને ભાગી ગયેલા 2 મુખ્ય આરોપીઓને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે બપોરે ડભોલી 4 રસ્તા પાસે રહેતો કૃષ્ણા છોટુ પાટીલ તેના મિત્ર મિહિર ભરત પરમાર સાથે આવ્યો હતો. બંને જણાવ્યું કે તેઓ વેટ રોડ બહુચરનગરમાં રહેતા ત્રીજા મિત્ર ચિરાગ મોહન પરમાર સાથે કાપોદ્રાની SBI બેંકની બહાર આવ્યો હતો. રસ્તામાં ચિરાગે જણાવ્યું હતું કે તેના એકાઉન્ટમાં અંકિત અજુડિયાએ તેના મિત્ર મારફત 10 લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા હતા. તેમાંથી 4.5 લાખ રૂપિયા અંકિતને આપવાના હોવાનું કહી તે બેંકમાં ઉપાડવાનું કહી બંનેને બહાર છોડી ગયો હતો. 12 વાગ્યે તે નાણાં ઉપાડીને બેંકની બહાર નીકળ્યો. તે સાથે જ 2 મોપેડ ઉપર 3 શખ્સો આવ્યા હતા અને ચિરાગનું નાણાં સાથે અપહરણ કરી ગયા હતા. મામલો ગંભીર હોય કાપોદ્રા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર તપાસમાં જોડાઈ હતી. આખી રાતની દોડાદોડી વચ્ચે કાપોદ્રા પોલીસે અપહરણ કરનાર યુશા સલીમ શેખ, સઈદ ઇદ્રીશ મલેક અને ભરી માતા રોડ વરિયાઈ બજારના ફૈઝાન યુસુફ શેખ આ તમામ આરોપીઓ સાથે રૂપિયાના ભાગ પાડવા એકઠા થયા. જ્યારે તે પૈકીના એક આરોપીઓએ આ તમામની વાતનો વિડીયો પણ બનાવી લીધો હતો. હાલ કાપોદ્રા પોલીસ દ્વારા આ તમામ પુરાવાઓ એકઠા કરીને ચિરાગ અને કેતનને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. તારીખ 17/8/2024 રોજ બપોરના 1 વાગ્યાના સુમારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે 2 અરજદારો નામે કૃષ્ણા પાટીલ તથા મિહિર રાઠોડ નાઓ આવેલ અને કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર, જેઓ SBI બેંક કાપોદ્રા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ 3 વ્યક્તિઓ ચિરાગ પરમારનાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલ. જે હકીકતને કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર MB અવસુરનાઓએ ગંભીરતાથી લઈ સૌ પ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 સાહેબ તથા DCP જોન 1 સાહેબનાઓને આ હકીકતથી વાકેફ કરેલ અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી, સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક્ટ કરી અને આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે. અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે, જે ચિરાગ મોહન પરમાર જેઓ SBI બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ, તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ, અપહરણના કામે CCTV ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતા બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ. અને ગુનાની હકીકત એવી છે કે આ ચિરાગ મોહન પરમારનાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે, અંકિત અગુડિયા, તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે, તેના 10 લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું, તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે, તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ.
પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ. આ કામે ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેઓ કરજણ કામરેજ અને કઠોર ગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીએ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ એવન હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે. અને સમગ્ર ગુનો જોતા આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગ મોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રધાર છે અને તેઓએ પોતે જ આ પૈસા આપવા ના પડે તે માટે પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલ હોય જે કામગીરી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર મુખ્ય આરોપીઓ સુધીને પહોંચી ગયેલ છે. આ ગુનાના કામે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે.